ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 194 ઉપર જુઓ, ખરીદી. તો મિત્રો, તમે તમારી જાતે ખરીદી કરી શકાય એવી નાની દુકાનો કે મોલમાં પણ તમે જાતે જઈને તેની મુલાકાત કરી શકો છો. ખરીદી કોને કરવાની? તમારે તમારી જાતે. તમે દુકાન કે મોલમાં તો ગયા હશો, પણ કોની સાથે? તમારા મમ્મી કે પપ્પા સાથે. પણ જો નાની દુકાન હોય તો તમે એકલા જાઓ અને ખરીદી કરી શકો ને? કરી શકો ને? તો દુકાને જવાનું અને મુલાકાત લેવાની, અને શું કરવાનું છે? ત્યાં જઈને કોઈક વસ્તુની ખરીદી કરવાની, બરાબર ને? શું કરવાનું? ત્યાં જઈને વસ્તુની ખરીદી કરવાની છે, બરાબર? સમજ પડી ને? તો મિત્રો, તમે પણ તમારી જાતે ખરીદી કરી શકાય એવી દુકાન કે મોલની મુલાકાત કરી શકો છો, બરાબર ને? જઈ શકો ને? એકલા જઈ શકો? તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 194 ઉપર આવું દુકાનનું ચિત્ર આપેલું છે. આપેલું છે ને? તો અહીં દુકાનમાં કઈ કઈ વસ્તુઓ મળે છે અને દરેક વસ્તુની કેટલી કિંમત છે એ પણ આપણને અહીં આપેલી છે ને? તો ચાલો આગળ જુઓ. તો આપણે આ દુકાનના ચિત્રના આધારે માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો જુઓ. તો જુઓ મિત્રો, અહીં આપેલા દુકાનના ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ આપો. આપણે અહીં ચિત્ર આપેલું છે. મિત્રો, આ દુકાનના ચિત્રના આધારે આપણે પ્રશ્નોના જવાબ માંગ્યા મુજબ લખવાના છે, બરાબર? આ દુકાનનું ચિત્ર તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. જુઓ, પાન નંબર 194 ઉપર આવું દુકાનનું ચિત્ર આપેલું છે. દરેક વસ્તુની કિંમત પણ આપેલી છે ને? તો જુઓ, એક નંબરમાં મૌખિક રીતે ગણતરી કરીને કિંમત શોધો. તો મિત્રો, અહીં આપણે મૌખિક રીતે ગણતરી કરીને કિંમત શોધવાની છે. તો જુઓ, એમાં એક નંબરમાં જુઓ, એક દડો અને એક કારની કિંમત રૂપિયા, ખાલી જગ્યા કેટલા રૂપિયા આવશે? એક દડો અને એક કારની કિંમત થઈને કુલ કેટલા રૂપિયા થશે? જુઓ ચિત્રમાં, દરેક વસ્તુની કિંમત આપેલી છે. જુઓ, એક દડાના કેટલા રૂપિયા છે? 7 રૂપિયા, બરાબર ને? કારની કિંમત જુઓ કેટલી છે? કારની કિંમત 15 રૂપિયા, બરાબર ને? કેટલી છે? 15 રૂપિયા, બરાબર. તો જુઓ, કેટલા રૂપિયા છે દડાની કિંમત? 7 રૂપિયા, પ્લસ કારની કિંમત કેટલા રૂપિયા છે? બોલો, કારની કિંમત 15 રૂપિયા, બરાબર. જુઓ, 7 રૂપિયા પ્લસ 15 રૂપિયા, બરાબર. બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. ચલો, કેટલો આવશે જવાબ? ગણતરી કરો. દાખલો નથી કરવાનો, આપણે અહીં મૌખિક જ ગણતરી કરવાની છે, બરાબર. ચલો બોલો, કેટલા રૂપિયા? કેટલા આવશે? 7માં 15 રૂપિયા ઉમેરો, અથવા તો 15 રૂપિયામાં 7 ઉમેરો. બોલો, કેટલા આવશે? 22 રૂપિયા, બરાબર ને? કેટલા રૂપિયા આવશે? બરાબર, 22 રૂપિયા, બરાબર. 7 ને 15 કેટલા થાય? 22 રૂપિયા થાય, બરાબર. કેટલા રૂપિયા થશે? 22 રૂપિયા, બરાબર. તો અહીં કેટલો જવાબ આવશે? એક દડો અને એક કારની કિંમત કેટલા રૂપિયા આવશે? અહીં જવાબ કેટલા રૂપિયા આવશે? 22 રૂપિયા થાય. અહીંયા આપણે 22 લખીશું, બરાબર ને? કેટલા રૂપિયા થાય? રૂપિયા 22 થાય, 22 રૂપિયા થાય, બરાબર. ચાલો આગળ જુઓ. બે નંબરમાં એક નોટબુક અને બે પેન્સિલની કિંમત કેટલા રૂપિયા થાય? અહીં આપણે કુલ રૂપિયા શોધવાના છે. બોલો, કેટલા રૂપિયા થાય? બોલો, શું લીધું છે? શું છે? એક નોટબુક અને પેન્સિલ કેટલી છે? બે પેન્સિલ છે, બરાબર. અહીં આપણે કિંમત શોધવા, એટલે કુલ કિંમત શોધવાની છે. તો બોલો, કેટલા રૂપિયા આવશે? કેટલા રૂપિયા આવશે? તો જુઓ, એક નોટબુક, તો એક નોટબુકના કેટલા રૂપિયા છે? જુઓ, એક નોટબુકના 5 રૂપિયા છે, બરાબર. ચલો, નોટબુક એક છે, તો એક નોટબુકના 5 રૂપિયા છે. બીજું શું છે? પેન્સિલ. તો જુઓ, એક પેન્સિલની કિંમત કેટલી છે? અહીં આપણે બે પેન્સિલની કિંમત શોધવાની છે, બરાબર. તો પહેલા આપણે જોવું પડશે કે એક પેન્સિલની કિંમત કેટલી છે. તો જુઓ, એક પેન્સિલની કિંમત કેટલા રૂપિયા છે? 2 રૂપિયા 50 પૈસા. કેટલા છે? એક પેન્સિલની કિંમત 2 રૂપિયા 50 પૈસા છે. અહીં કેટલી પેન્સિલ છે? 2 પેન્સિલ છે. તો બે પેન્સિલની કિંમત કેટલી થાય? જો એક પેન્સિલના 2 રૂપિયા 50 પૈસા હોય,
બે પેન્સિલ ની કિંમત કેટલી થાય? કેટલી થાય? 5 રૂપિયા થાય. બરાબર ને? બરાબર. તો જુઓ આ રીતે આપણે ગણતરી કરશું. આડી રકમ લખીને એક નોટબુક ના કેટલા રૂપિયા છે? 5 રૂપિયા પ્લસ પેન્સિલ કેટલી લીધી છે આપણે? 2 પેન્સિલ લીધી છે. બરાબર ને? 2 પેન્સિલ લીધી છે. તો 1 પેન્સિલ ના કેટલા રૂપિયા છે? 2 રૂપિયા 50 પૈસા. બરાબર ને? 2 રૂપિયા 50 પૈસા. બરાબર. હવે જુઓ 5 રૂપિયા કોના છે? નોટબુક ના. પ્લસ પેન્સિલ કેટલી લીધેલી છે? 2 પેન્સિલ લીધી છે. કેટલી લીધી છે પેન્સિલ? 2 પેન્સિલ લીધી છે. 1 પેન્સિલ ના 2 રૂપિયા 50 પૈસા છે. તો 2 પેન્સિલ ના કેટલા રૂપિયા થશે? કેટલા થશે? 5 રૂપિયા. બરાબર ને? કેટલા રૂપિયા? 5 રૂપિયા. બરાબર. હવે કરો 5 રૂપિયા પ્લસ 5 રૂપિયા, બોલો કેટલો આવશે જવાબ? કેટલો આવશે જવાબ? 10 રૂપિયા. બરાબર. કેટલો આવશે જવાબ અહી? 10 રૂપિયા. બરાબર. કેટલા આવશે? એક નોટબુક અને 2 પેન્સિલ ની કિંમત કેટલા રૂપિયા થાય? 10 રૂપિયા થાય. બરાબર. સમજ પડી? પડી. ચાલો આગળ જોઈએ. ચાલો હવે જો 3 નંબરમાં લીંબુ શરબતનો 1 પ્યાલો અને 1 વડીકા બિસ્કિટના કેટલા રૂપિયા થશે? કેટલી કિંમત થશે? બોલો લીંબુ શરબતનો કેટલા પ્યાલા? 1 પ્યાલા અને બિસ્કિટના વડીકા પણ કેટલા છે? 1 જ છે. બિસ્કિટનું વડીકું પણ 1 જ છે. બરાબર. તો જુઓ લીંબુ શરબતના કેટલા રૂપિયા છે? જુઓ લીંબુ શરબતના કેટલા રૂપિયા છે? 1. લીંબુ શરબતના પ્યાલાની કેટલી કિંમત આપેલી છે? જુઓ ચિત્રમાં 3 રૂપિયા. કેટલા? 3 રૂપિયા. પ્લસ 1 વડીકા બિસ્કિટના કેટલા રૂપિયા છે? કેટલી કિંમત છે? જુઓ 4 રૂપિયા 50 પૈસા. બરાબર ને? 4 રૂપિયા 50 પૈસા. બરાબર. બોલો કેટલી આવશે કુલ કિંમત? ચલો કરો જોઈએ, ગણતરી કરો. કેટલા આવશે? 7 રૂપિયા 50 પૈસા. બરાબર ને? કેમ કે લીંબુ શરબતના 1 પ્યાલાના કેટલા રૂપિયા છે? 3 રૂપિયા. અને 1 વડીકા બિસ્કિટના કેટલા રૂપિયા છે? 4 રૂપિયા 50 પૈસા. તો જવાબ કેટલો આવશે અહી? 7 રૂપિયા 50 પૈસા. 7 રૂપિયા 50 પૈસા. તો જવાબ આવશે 7 રૂપિયા 50 પૈસા. બરાબર. તો અહીં આપણે જવાબમાં લખશું 7 રૂપિયા 50 પૈસા. કેટલો જવાબ આવ્યો આપણો? 7.50 રૂપિયા. બરાબર. ચાલો લીંબુ શરબતનો 1 પ્યાલો અને 1 વડીકા બિસ્કિટના કેટલા રૂપિયા થાય? કેટલા રૂપિયા થાય? કેટલી થાય કુલ કિંમત બંનેની? કુલ રૂપિયા કેટલા થાય? 7 રૂપિયા 50 પૈસા થાય. એટલે કે 7.50 રૂપિયા થાય. બરાબર. સમજ પડી? પડી ને. ચાલો આગળ જોઈએ. ચાલો જુઓ 2 નંબરમાં કુલ કિંમત શોધો. અહીં આપણે કુલ કિંમત શોધવાની છે. તો જુઓ 1 નંબર 1 જીરાફ 1 નોટબુક અને 1 પ્યાલા લીંબુ શરબતની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય. તો અહીંયા આપણે કુલ કિંમત શોધવાની છે. કોની કોની? 1 જીરાફની, 1 નોટબુકની અને 1 પ્યાલા લીંબુ શરબતની. બરાબર. આ 3 વસ્તુઓની આપણે કુલ કિંમત શોધવાની છે. તો કુલ કિંમત શોધવા માટે આપણે શું કરીશું? 3 વસ્તુઓની કિંમતનો સરવાળો કરીશું. બરાબર ને? તો જુઓ 1 જીરાફના કેટલા રૂપિયા છે? બોલો 1 જીરાફના કેટલા રૂપિયા છે? 6 રૂપિયા 50 પૈસા. બરાબર. એટલે 6.50 રૂપિયા. બરાબર. પ્લસ આપણે આ રીતે આડી રકમ લખીશું. બરાબર. ચાલો પ્લસ 1 નોટબુકના કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. બરાબર. ચાલો પ્લસ 1 પ્યાલા લીંબુ શરબતની કિંમત કેટલી આપેલી છે? જુઓ કેટલી છે? 3 રૂપિયા. કેટલા રૂપિયા છે? 1 પ્યાલા લીંબુ શરબતની કિંમત 3 રૂપિયા. બરાબર. ચાલો હવે આપણે આ 3 કિંમતની ગણતરી કરીએ ને. ચાલો બોલો કેટલો આવશે જવાબ? ગણતરી કરો જોઈએ. જુઓ બરાબર 6 રૂપિયા 50 પૈસા પ્લસ 5 રૂપિયા પ્લસ 3 રૂપિયા. બરાબર. ચલો ગણતરી કરો. ચલો હવે પહેલા અહીંયા પૈસા જુઓ. આપણે આડી રકમ લખી છે તો ગણતરી કરો. ચલો જુઓ પૈસા જુઓ કેટલા પૈસા છે? 50 પૈસા. બીજે ક્યાં કશે 50 પૈસા દેખાય છે? છે નથી. બરાબર. તો પૈસા કેટલા આવશે? 50 પૈસા. હવે રૂપિયા ગણો. પહેલા આપણે પૈસા જોયા, હવે રૂપિયા ગણો. ચલો
રૂપિયા છે અહીં, બરાબર. અહીંયા કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. અને અહીં કેટલા છે? 3 રૂપિયા. બોલો કેટલા આવશે રૂપિયા? કેટલા આવશે? 14 રૂપિયા. 6 માં 5 ઉમેરો કેટલા થાય? 11. 11 માં 3 ઉમેરો કેટલા થાય? 14. બરાબર. એટલે કેટલા જવાબ આવશે રૂપિયામાં? 14 રૂપિયા. તો અહીંયા આપણે જવાબ કેટલો આવ્યો? બરાબર 14 રૂપિયા. પૈસા કેટલા આવ્યા? 50 પૈસા. બરાબર ને? બરાબર. રૂપિયા કેટલા આવ્યા? 14 રૂપિયા 50 પૈસા. કેટલો આવ્યો જવાબ આપણો? 14 રૂપિયા 50 પૈસા. એટલે કે 14.50. આપણે ખાલી જગ્યામાં જવાબ લખશું ને, કેટલો જવાબ આવશે? 14 રૂપિયા 50 પૈસા. કેટલો આવ્યો જવાબ આપણો? 14 રૂપિયા 50 પૈસા થાય. તો જુઓ, એક જિરાફ, એક નોટબુક અને એક પ્યાલા લીંબુ શરબતની કિંમત રૂપિયા 14.50, એટલે કે 14 રૂપિયા 50 પૈસા થાય. બરાબર. સમજ પડી? પડી ને? તો મિત્રો, તમે આ રીતે આડી રકમ લખીને પણ ગણતરી કરી શકો છો અને ઊભી રકમ લખીને પણ ગણતરી કરી શકો છો. બરાબર. સમજ પડી? પડી ને? બે નંબરમાં જુઓ, એક નોટબુક, બે પેન્સિલ અને બે રબરની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય. ચાલો અહીંયા પર આપણે કુલ કિંમત જ શોધવાની છે. બરાબર ને? કોની? એક નોટબુક, બે પેન્સિલ અને બે રબરની કિંમત શોધવાની છે. કુલ કિંમત આપણે અહીં શોધવાની, આ વસ્તુઓની આપણે કુલ કિંમત શોધવાની છે. તો જુઓ, એક નોટબુકના કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. બરાબર. પ્લસ અહીંયા કેટલી પેન્સિલ છે? બે પેન્સિલ. બરાબર. બે પેન્સિલ આપેલી છે, તો આપણે પહેલા એક પેન્સિલની કિંમત કેટલી છે જાણવું પડશે ને. અહીં આપણે બે પેન્સિલની કિંમત શોધવાની છે, તો આપણે એક પહેલા શું કરવું પડશે? એક પેન્સિલની કિંમત જાણવી પડશે. તો જુઓ, એક પેન્સિલની કિંમત કેટલી છે? એક પેન્સિલની કિંમત 2.50 રૂપિયા છે. કેટલી છે? એક પેન્સિલની કિંમત 2.50 રૂપિયા છે. તો બે પેન્સિલની કિંમત કેટલી થાય? 5 રૂપિયા. બરાબર ને? તો અહીંયા આપણે લખશું 5 રૂપિયા. બરાબર. ચાલો, પ્લસ હવે બે રબરની કિંમત. બોલો, બે રબરની કિંમત અહીંયા આપણે શોધવાની છે, તો પહેલા એ જાણવું પડશે ને કે એક રબરની કિંમત એટલે કે એક રબરના રૂપિયા કેટલા છે. તો જુઓ, એક રબરના રૂપિયા કેટલા છે? એક રબરનો 1 રૂપિયો છે. તો બે રબરના કેટલા રૂપિયા થાય? 2 રૂપિયા થાય. તો બે રબરના 2 રૂપિયા થાય, કેમ કે એક રબરનો 1 રૂપિયો, તો બે રબરના કેટલા રૂપિયા થાય? 2 રૂપિયા થાય. બરાબર. ચાલો, બરાબર. 5 રૂપિયા પ્લસ 5 રૂપિયા પ્લસ 2 રૂપિયા. બોલો કેટલો જવાબ આવશે? બોલો કેટલી આવશે કુલ કિંમત? કેટલી? 5 ને 5 10, 10 માં 2 ઉમેરો, કેટલા થશે? 12 રૂપિયા. બરાબર. કેટલો જવાબ આવશે અહીં? 12 રૂપિયા. કેટલો જવાબ આવશે? 12 રૂપિયા. બરાબર. 5 ને 5 10, 10 ને 2 12, એટલે કેટલો જવાબ આવશે? 12 રૂપિયા. બરાબર. ચાલો અહીં લખશું ખાલી જગ્યામાં જવાબ, કેટલા રૂપિયા આવશે? 12 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 12 રૂપિયા થાય. બરાબર. તો જુઓ, એક નોટબુક, બે પેન્સિલ અને બે રબરની કિંમત રૂપિયા 12 થાય, એટલે કે 12 રૂપિયા થાય. બરાબર. સમજ પડી? પડી ને? તો મિત્રો, આપણે કાલે નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.